સંધાનના આ ઇતિહાસના સ્લોટમાં આપ સૌનું હું પ્રોફેસર જનક ગઢવી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક વિશિષ્ટ વિષયની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ એ વિષય છે લોર્ડ રિપન લોર્ડ રિપન ઈસવીસન અઢારસો એંસીથી અઢારસો ચોર્યાસી દરમિયાન ભારતના વાઇસ રોય હતા આપણે વાત કરીએ થોડીક એને એને બાંધવાનો પ્રયત્ન કરીએ ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસનો આખો ઇતિહાસ એ ભારતમાં અંગ્રેજી સામ્રાજ્યવાદ અને અંગ્રેજી સંસ્થાનવાદનો ઇતિહાસ ગણીએ છીએ આપણે રોબર્ટ ક્લાઇવથી લઈને લોર્ડ માઉન્ટબેટન સુધી એક આખી ચેઇન આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે એ વાઇસરોય તરીકે કે ગવર્નર જનરલ તરીકે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પછી ગવર્નર જનરલના સ્થાને આપણે વાઇસરોય તરીકે એનું ઉદબોધન કરીએ છીએ દરેક વાઇસરોય કે ગવર્નર જનરલની પોતાની એક આગવી લાક્ષણિકતા હતી પોતાની એક વિશિષ્ટતા હતી એટલું જ નહીં ઇંગ્લેન્ડની તત્કાલીન પરિસ્થિતિ અને તત્કાલીન રાજનીતિનો પણ એમના પર પ્રભાવ પડેલો હતો આ દરેકે કેટલાક સારા કેટલાક ખરાબ નરસા કાર્યો ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કર્યા હતા કારણ કે ભારત એ સમયે અંગ્રેજોનું ગુલામ હતું અંગ્રેજો પોતાને યોગ્ય એવી નીતિઓ અખત્યાર કરી અને ભારતનું બને તેટલું શોષણ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા ઘણીવાર અંગ્રેજી કેળવણીની આડમાં એમણે કેટલાક સામાજિક સુધારાઓ પણ કર્યા અંગ્રેજી કેળવણી પણ ભારતીયોને આપવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહીં આધુનિક બાબતો કેટલીક દાખલા તરીકે રેલવે તાર ટપાલ અને સંદેશા વ્યવહાર શિક્ષણ જેવી બાબતો પણ ભારતીય પરિપ્રેક્ષ્યની અંદર જોઈએ તો એમણે શરૂઆત કરી આ બધામાં આ બધા જ વાયસરોયની જો બ્રોડલી આપણે જોઈએ તો વોરન હેસ્ટિંગ્સથી લઈ જ્યારે સત્તરસો તોંતતેરમાં રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો ત્યારથી લઈ અને લોર્ડ રિપન સુધીના સમયમાં અનેક કાર્યો થઈ ગયા અને થોડીક આછેરી તમને ઝલક આપું તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો અને ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ અને બંગાળનો ગવર્નર એ ગવર્નર જનરલ બન્યો ત્યાર પછી સત્તરસો ચોર્યાસીમાં પિટ્સ એક્ટ આવ્યો ત્યાર પછી સત્તરસો ત્રાણુંમાં લોર્ડ કોનવોલિસે કાયમી જમાબંધી એ નીતિ અખત્યાર કરી અને બંગાળમાં કાયમી જમાબંધીની મહેસૂલ વ્યવસ્થાની શરૂઆત કરી આ આ બધા એક માઇલસ્ટોન કાર્યો હતા જેણે ભારતીય પોલિટિક્સને અને ભારતીય ઇકોનોમીને ગમે તે રીતે કોઈને કોઈ રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ સ્પર્શવાનો પ્રયત્ન કર્યો અને એનાથી ભારતીય માનસને પણ બહુ જ મોટું ડિસ્ટર્બન્સ એમણે ઊભું કર્યું લોર્ડ વેલેસલીએ સહકારી યોજના અખત્યાર કરી ભારતીય રાજાઓને અને ભારતીય પ્રજાને જાણે કે નિશસ્ત્ર કરી દીધા અને ભારતને પોલિટિકલી એક કરવાનો એક મનસૂબો એણે ઉભો કરી અને એ રીતે પોતાનું એક કાર્ય આગળ ધપાયું એટલે દરેક ગવર્નર જનરલ પોતાની કેટલીક વિશિષ્ટ નીતિઓને કારણે જાણીતા રહ્યા લોર્ડ વિલિયમ બેન્ડિંગ પોતાના સામાજિક સુધારાઓને કારણે વધારે પ્રકાશમાં રહ્યા અને એમણે પ્રથાની નાબૂદી અને અંગ્રેજી કેળવણી આ બંને બહુ જ મહત્ત્વપૂર્ણ કાર્યો કરી ભારતીય સમાજ સુધારના ક્ષેત્રે એક આવું પ્રદાન કર્યું એટલું જ નહીં પણ ભારતમાં આધુનિક શિક્ષણનો પાયો પણ એમણે નાખ્યો એ પહેલાં જોઈએ તો અઢારસો તેરમાં ભારતીય શિક્ષણમાં એક લાખ રૂપિયા વાપરવાની જે એક કલમ ઉમેરવામાં આવી હતી ચાર્ટર એક્ટમાં તો એનાથી પણ ભારતમાં આધુનિક શિક્ષણનો પાયો નંકાવ્યો આપણે કહી શકીએ એ લોકોએ સિંઘ વિજય સિંધ વિજય કર્યો અને સિંધને ભારતીય સામ્રાજ્યવાદની એડી નીચે કચડી નાખ્યું એટલું જ નહીં પંજાબમાં પણ અઢારસો ઓગણપચાસમાં પંજાબનો પણ વિલય કરી અને એક રીતે સમગ્ર ભારતમાં એક એક હથ્થું સત્તા સ્થાપવાનો એમણે પ્રયત્ન કર્યો એ પ્રયત્નમાં બહુ જબરદસ્ત કામ કર્યું લોર્ડ ડેલાઉસીએ લોર્ડ ડેલાઉસીએ અઢારસો ઓગણપચાસથી અઢારસો છપ્પન સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન એને ડૉક્ટરીન ઓફ લેપ્સના ઓઠા હેઠળ લગભગ જે બાકી રહી ગયેલા ભારતીય રાજાઓ હતા એમણે પોતાની એડી નીચે કચડી નાખ્યા અને જાણે કે સામ્રાજ્યવાદનો હેતુ પૂર્ણ કર્યો હોય એ પ્રકારનું એક આખું વાતાવરણ ઊભું કરી અને ભારતને રાજકીય રીતે એક કરવાનો પ્રયત્ન કર્યો ઘણા ઇતિહાસકારો લોર્ડ ડેલાઉસીને આધુનિક ભારતનો સામ્રાજ્ય નિર્માતા અથવા તો આધુનિક ભારતનો નિર્માતા કહે છે એની પાછળનું એક બીજું કારણ એ પણ છે કે તત્કાલીન સમયે એણે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને બહુ જ વાઇડલી સ્પ્રેડ કરી અને ખાસ કરીને અઢારસો ત્રેપનમાં રેલવેની શરૂઆત થઈ એ પહેલાં તાર અને ટપાલની અઢારસો એકાવનમાં શરૂઆત થઈ એટલું જ નહીં અઢારસો ચોપનમાં વૂડ ડિસ્પેચ અન્વયે એણે યુનિવર્સિટીઝની સ્થાપના કરવાનો પણ માર્ગ મોકળો કર્યો અને એના અનુસંધાને અઢારસો સત્તાવનમાં ભારતમાં ત્રણ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ જે મુંબઈ મદ્રાસ અને કલકત્તા ખાતે થઈ જે અત્યારે પણ પ્રચલિત છે તો આ આ રીતે જોઈએ તો લગભગ તમામ ગવર્નર જનરલ અને વાયછોરોની કેટલીક કાર્યોની વિશિષ્ટતા હતી એમણે ભારતીય પરિપ્રેક્ષ્યને નજરમાં રાખ્યો છે એટલું જ નહીં પણ ઇંગ્લેન્ડના સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદને ધ્યાનમાં રાખી અને ભારત પર કેટલાક પગલાંઓ ભર્યા છે આ કડીમાં એક બાબત એ પણ મારે કહેવી જોઈએ કે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પછી કંપનીના શાસનનો અંત આવે છે અને તાજના શાસનની શરૂઆત થાય છે આ તાજનું શાસન એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટ હવે પ્રત્યક્ષ રીતે ભારતીય શાસન વ્યવસ્થાની અંદર પૂર્ણતઃ રસ લેશે એવું એવું ફલિત થાય છે તો એ અન્વયે જોઈએ તો હવે પાર્લામેન્ટ ડાયરેક્ટલી ઇન્ડિયન પોલિટીને ઇન્ડિયન ઇકોનોમીને ઇન્ડિયન સોસાયટીને ઇન્ડિયન કલ્ચરને સીધો જ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહી છે એ આપણે હવે પછીના એપિસોડમાં પણ જોવાના છીએ તો અઢારસો એકસઠમાં ઇન્ડિયન એક ઇન્ડિયન એક્ટ કાઉન્સિલ એક્ટ આપવામાં આવ્યો અને ભારતમાં સિવિલ પ્રોસિજર કોડ આપવામાં આવ્યો તો એનો અર્થ એ થયો કે ભારતમાં બંધારણીય સુધારાઓની પણ શરૂઆત થઈ અને ભારતમાં વિધાનગૃહો કે સંસદ પ્રકારનું એક વાતાવરણ ઊભો કરવાનો પણ એમણે પ્રયત્ન કર્યો તો આ સેન્સમાં જોઈએ તો ભારત ઓગણીસમી સદીમાં આપણે એમ કહીએ છીએ કે ભારત એ ઓગણીસમી સદીનું ભારત એ નવજાગૃતિનું ભારત હતું તો એનો અર્થ એ થયો કે ભારત પોલિટિકલી એક થઈ રહ્યું હતું ભારતમાં સામાજિક ધાર્મિક સુધારક ચળવળો પણ એ રીતે ચાલી રહી હતી રાજા રામ મોહન રોયથી લઈ અને સમગ્ર ઓગણીસમી સદી આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદ સુધીનો આખો સમય આખો સો વર્ષનો આખો સમય એ સામાજિક ધાર્મિક સુધારક ક્ષેત્રે ડ્રાસ્ટિક ચેન્જનો સમયગાળો હતો અને એ દરમિયાન જે થયેલા સામાજિક સુધારાઓ હતા એણે ભારતીય સમાજ વ્યવસ્થામાં બહુ મોટા પરિવર્તન આણ્યા ખાસ કરીને સ્ત્રીઓની પરિસ્થિતિમાં એણે બહુ જ મોટા પરિવર્તન આમૂલ પરિવર્તન કર્યા અને સ્ત્રીઓની પરિસ્થિતિને ઉપર લઈ જવાનું એક કાર્ય કર્યું એટલું જ નહીં એની સાથે સાથે જે અંગ્રેજી કેળવણી અને ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા હતી એને કારણે ભારતીયો કલ્ચરલી તો એક હતા જ પણ ભારતીયો હવે ભાષાના ધોરણે પણ એક થવાની જાણે કે પ્રોસેસ શરૂ થઈ એવું આપણને અહીંયા લાગે છે અને અઢારસો પંચ્યાસીમાં જ્યારે કોંગ્રેસની સ્થાપના થાય છે ત્યારે એ જ અંગ્રેજી કેળવણી પામેલા બુદ્ધિજીવીઓ એલિટ વર્ગ જે મધ્યમ વર્ગ નવો મધ્યમ વર્ગ ઉત્પન્ન થયેલો એણે ભારતીય રાજનીતિના સૂત્રો પોતાના હાથમાં લેવાનું શરૂ કર્યું અને એક બંધારણીય રીતે ભારતીય સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત કરાવી તો આ આખા ગાળામાં આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક વાઇસરોય કે ગવર્નર જનરલ એના એના કેન્દ્રમાં રહ્યા છે અને એમણે જે કાયદાઓ ઘડ્યા છે કે અથવા તો એમણે જે કાર્યો કર્યા છે એની વ્યાપક અસર ભારતીય જનમાનસ પર ભારતીય પોલિટિક્સ પર ભારતીય ઇકોનોમિક્સ પર ભારતીય સોસાયટી પર પડી છે એનો અર્થ એ થયો કે એક જ વ્યક્તિ જે કંઈ કામ કરતો હોય એની અસર આખા ભારત પર થતી અને એમાંથી કોઈ બાકાત ન રહેતું લોર્ડ રિપન એ એમનું મૂળ નામ જ્યોર્જ ફેડ્રિક સેમ્યુઅલ રોબિન્સન ફર્સ્ટ માર્કિસ ઓફ રિપન હતું અને અઢારસો સત્યાવીસમાં ઇંગ્લેન્ડમાં એમનો જન્મ થયેલો ભારતમાં જ્યારે એ વાઇસરોય તરીકે આવ્યા ત્યારે તેમની વય ત્રેપન વર્ષની હતી એટલે કે અઢારસો એંસીમાં એ ભારતમાં વાઇસરોય તરીકે આવ્યા અને ચાર વર્ષ જેટલો સમયગાળો એમણે વાઇસરોય તરીકે વિતાવ્યો અઢારસો એંસીમાં એ વાઇસરોય આવ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ગ્લેડસ્ટનનો એક ઉદારમતવાદી યુગ પ્રવર્તી રહ્યો હતો મેં હમણાં જ આપણે વાત કરી કે ઇંગ્લેન્ડમાં ચાલતી વિચારસરણી ઇંગ્લેન્ડમાં ચાલતા આંદોલનોની અસર ક્યાંકને ક્યાંક ભારતની સાથે પણ સંકળાયેલા રહેતા અને વાઇસરોયના કાર્યો એ ઇંગ્લેન્ડની નીતિનો એક ભાગ હતું એટલે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડની વિચારસરણીની અસર ભારત પર થતી તો ઇંગ્લેન્ડમાં એ સમયે ગ્લેટસ્ટનનો એક ઉદારમતવાદી યુગ ઉદારવાદી યુગ ચાલી રહ્યો હતો એની અસર સીધી જાણે કે રિપન એ ગ્લિટસનના વારસ હોય એ રીતે અહીંયા વર્તવાનો પ્રયત્ન કરતા હતા પણ એક મારે વાત એ કરવાની છે કે રિપન પહેલાં જે હતા વાઇસ રોય જે લોર્ડ લિટન હતા જેમણે અઢારસો છોતેરથી અઢારસો એંસીના ચાર વર્ષ દરમિયાન જે કાર્ય કર્યું હતું એ ભારતીય રાજનીતિમાં બહુ જ જબરદસ્ત પરિવર્તન લાવનારું હતું અને ભારતીય રાજનીતિને જ નહીં ભારતીય સામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ જે ઉગવી રહ્યો હતો એને ડામવા માટે એણે જે પગલાં ભરેલા એને કારણે લોર્ડ લિટન ખાસા એવા ચર્ચાસ્પદ રહ્યા છે એમણે જે બે ત્રણ કેટલાક એક્ટ આપ્યા હતા એમાં ખાસ કરીને વર્નાક્યુલર પ્રેસ એક્ટ દ્વારા એમણે ભારતીય દેશી વર્તમાનપત્રોનું ગળું ઘોંટવાનો પ્રયત્ન કરેલો એટલે કે ભારત ભારતીય પ્રજા પોતાનો મત પણ વ્યક્ત ન કરી શકે અને સમાચારપત્રો પણ ન ચલાવી શકે અને ભારતમાં એ રીતે જાગૃતિ ન કેળવાય એના એની વિરુદ્ધ એમણે બહુ જ કડક કાયદો કરી અને ભારતીય સમાચાર પત્રોને બંધ કરવાનું એક ખતરનાક કાર્ય કર્યું હતું એટલે એનો અર્થ એ થયો કે કેટલાક વાયસ્રોએ ભારતીય જે સ્વતંત્રતા સંગ્રામની ઉગતી કર્યું હતી અને દબાવવા માટેના પૂર્ણ પ્રયત્નશીલ રહેતા એવું જ બીજું એક કાર્ય એમણે કરેલું જેની અંદર એમણે શસ્ત્ર અધિનિયમ આપેલો અને એ અન્વયે ભારતમાં કોઈ જ વ્યક્તિ શસ્ત્ર ન રાખી શકે એનો અર્થ એ થયો કે ભારતમાં એ સમયે સમય પણ એવો હતો કે આપણે જોઈએ છીએ કે ખેડૂત વિદ્રોહો અને આદિવાસી વિગ્રહો સતત ચાલતા રહેતા હતા અને એને અનુલક્ષીને જો બહુ મોટો ફરી એક વખત અઢારસો સત્તાવન જેવો મહાવિદ્રોહ થાય તો અંગ્રેજોના અહીંથી પોતાના ઉચાળા ભરીને જવું પડે પરિસ્થિતિ નિર્માણ ન પામે એટલા માટે એણે ભારતીય શસ્ત્ર અધિનિયમ શરૂ કરી અને ભારતીયોને લગભગ નિશસ્ત્ર બનાવવાનું એક ષડયંત્ર કર્યું હતું એટલું જ નહીં એણે આઈસીએસની પરીક્ષાઓમાં વય ઘટાડો કરી અને ભારતીયો ઉચ્ચ સરકારી ઓફિસર ન બને એના માટે પણ પૂરતું લક્ષ્ય આપી અને એ એની વયમર્યાદા બાવીસથી ઘટાડી અને ઓગણીસ વર્ષ કરવાનો પણ એક નુસ્ખો કરેલો અને એમાં એ સફળ પણ થયા હતા તો આ સંજોગોમાં જોઈએ તો લોર્ડ લિટન અત્યંત વિવાદાસ્પદ અને એક વાવાઝોડાની જેમ ભારતીય રાજનીતિમાં આવે છે અને એક વાવાઝોડાની જેમ પસાર થાય છે અને પોતાની એક અદ્ભુત અસરો એ મૂકતા જાય છે જોકે એણે દુષ્કાળ રાહત પંચની નિયુક્ત કરી જો રિચર્ડ સ્ટ્રેચીના અધ્યક્ષપદ નીચે એક બહુ જ શુભ કાર્ય કર્યું હતું પણ જોકે આપણે એ પણ માનીએ છીએ કે ભારતમાં પડેલા દુષ્કાળો પાછળ અંગ્રેજોની આ નીતિ પણ કેટલી બધી જવાબદાર હતી એટલે ઘા પર મીઠું ભભરાવવાની વાત નહીં પણ પહેલાં કરો અને પછી મલમ સેજ ચોપડવાની વાત એવું લોર્ડ લિટનની સાથે પણ થયું હોય એવું આપણે કહી શકીએ છીએ તો આવી ઝંઝાવાતી કારકિર્દી પછી તરત જ લોર્ડ રિપનનું આવવું અને લોર્ડ રિપને કરેલા કાર્યોનું એનાલિસિસ કરવું એ આજો આજનો આપણો ટૉપિક છે આ એક ભૂમિકા બાંધ્યા પછી હું લોર્ડ રિપન પર આપ સૌને લઈ જઉં છું અને લોર્ડ રિપન પર આપણે થોડીક ચર્ચા આ સંદર્ભે કરીશું આપણા જે કંઈ પ્રશ્ન હોય એ મને આખરમાં પંદર મિનિટ જ્યારે બાકી હોય ત્યારે આપણે પૂછવા વિનંતી છે તો એની આપણે સઘન ચર્ચા પણ કરી શકીએ લોર્ડ રિપન અઢારસો એંસીથી અઢારસો ચોર્યાસી દરમિયાન ભારતના વાઇસ રોય તરીકે આવ્યા અને એ મેં એ પણ વાત કરી કે ગ્લેડસ્ટન યુગના એક ઉદારમતવાદી હતા અને એમના પર આ ઉદારમતવાદની છાપ સ્પષ્ટ આપણે જોઈ શકતા હતા જે એમના કાર્યોમાં પણ આપણને ફલિત થતી જોવા મળે છે એમણે આવતા વર્ત એક જે બહુ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું એ હતું ભારતમાં ફેક્ટરી એક્ટની સ્થાપના અઢારસો એક્યાસી ઇંગ્લેન્ડમાં એક આખી બજાર અર્થવ્યવસ્થા ઉત્પન્ન થઈ ચૂકી હતી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇંગ્લેન્ડમાં કારખાનાઓ અને યંત્ર આધારિત ઉદ્યોગોની બહુ મોટા પાયે સ્થાપના થઈ રહી હતી એ દરમિયાન એ લોકોએ ફેક્ટરીના મજદૂરો માટે કેટલાક કાયદાઓ બનાવ્યા હતા એનાથી રિપન અજાણ નહોતા એમણે ભારતમાં પણ ફેક્ટરી એક્ટ લાગુ કરવાની શરૂઆત કરી અને અઢારસો એક્યાસીમાં એમણે ફેક્ટરી એક્ટ લાગુ કર્યો એની કેટલીક બહુ બહુ મહત્ત્વપૂર્ણ કલમો એ હતી કે સ્ત્રીઓ અને બાળકોને જોખમી કામોમાંથી મુક્તિ આપવી બાળકોને આઠ કલાકથી વધારે કામ ન કરવા દેવું મજદૂરોને રજાઓ પણ આપવી મજદૂરોને જો કોઈ ઈજા થાય તો એ સંદર્ભે માલિકોએ એ ઈજાગ્રસ્ત મજદૂરની દવા કરાવવાનો પણ ખર્ચ આપવો એવી બધી બહુ મહત્ત્વપૂર્ણ બાબતો એણે કારણ કે એ સમયે ભારતમાં એક રીતે જોઈએ તો અંગ્રેજો દ્વારા સ્થાપિત ઉદ્યોગીકરણનો યુગ હતો અઢારસો સત્તાવનના મહાવિદ્રોહો પછી એમણે મહદઅંશે રેલવે અને શિપિંગ ઉદ્યોગમાં એટલું જ નહીં કોટન જ્યૂટ અને ગળી ઉદ્યોગમાં ખાસું એવું મૂડીરોકાણ કરેલું એટલે સ્વાભાવિક છે કે અંગ્રેજોની ફેક્ટરીઝ અને અંગ્રેજોના કારખાનાઓ ભારતમાં ધમધમવા લાગેલા હતા તો આ સેન્સમાં રિપનનો અઢારસો એક્યાસીનો ફેક્ટરી એક્ટ એ બહુ જ મહત્ત્વપૂર્ણ બાબત છે અઢારસો બ્યાસીમાં એણે લોર્ડ લીટન દ્વારા જે વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાગુ પાડવામાં આવેલો એ એણે તરત જ રદ કર્યો એની એક બહુ જ મોટી અસર ભારતીય રાજકારણમાં થઈ ભારતીય પ્રેસ પર થઈ અને ભારતીય સોસાયટી પર પણ થઈ કારણ કે લોર્ડ લીટને ભારતીય સ્વતંત્રતાને હણવાનો એક બહુ મોટો પ્રયત્ન કર્યો હતો પ્રેસ ઉપર એમણે જે બાન લગાવ્યો હતો જે પ્રતિબંધ મૂક્યો હતો એનાથી ભારતનો અવાજ ભારતીય જનતાનો અવાજ એ ઇંગ્લેન્ડ સુધી અથવા તો વિશ્વ સુધી પહોંચી શકતો નહોતો લોર્ડ રિપનને એમ લાગ્યું કે આ અયોગ્ય કાનૂન છે અને એ બદલવો જોઈએ એમણે વાણી સ્વતંત્રતા એ એમનો અધિકાર છે તો એને એ આપવો જોઈએ એટલે લોર્ડ રિપન એક ઉદારમતવાદી વાઇસરોય હોવાને કારણે એમણે અઢારસો બ્યાસીમાં આ કાયદો જે ભારતીય સમાચાર પત્રોને સ્પર્શતો હતો એના પર પ્રતિબંધ મૂકતો હતો એનું ગળું દબાવી દેતો હતો એ એમણે રદ કર્યો વર્નાક્યુલર પ્રેસ એક્ટ રદ કર્યો એ રિપનનું બહુ જ રૂપ કાર્ય હતું એમ આપણે કહી શકીએ એક બીજી એક વાત આપણે આ સમક્ષ રિપનની સાથે સાંકળીને કહીએ તો ભારતમાં આર્થિક વિકેન્દ્રીકરણનો એક બહુ જ મોટો કન્સેપ્ટ રિપન લઈને આવે છે જોકે એની શરૂઆત લોર્ડ મેયોએ કરેલી લોર્ડ મેયોએ સત્તાના વિકેન્દ્રીકરણને અને નાણાંના વિકેન્દ્રીકરણને અમલમાં મૂકવા માટે કેટલાક કાયદાઓ કરેલા ખાસ કરીને સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે શું તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એના હાથમાં કેટલીક સત્તાઓને આપણે આપવી ચેન્જ કરવી જેનાથી વિધાનસભા અને સંસદની જે કાર્યપ્રણાલી છે એમાં એમાં જે બોજ છે એ બોજ થોડોક હળવો થાય અને લોકો સ્વશાસનમાં પોતાના શાસનમાં કામ કરતા થાય એમને લોકશાહી ડેમોક્રેટિક વેલ્યુ સમજાય અને એ ડેમોક્રેટિક વેલ્યુ એમને આગળ ઉપર પણ કામ લાગે તો લોર્ડ મેયોએ ચાલુ કરેલું આ કાર્ય રિપનના સમયમાં આગળ વધ્યું અને લોર્ડ રિપને બહુ અદ્ભુત રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આ વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સામેલ કર્યો તો એણે આર્થિક વિકેન્દ્રીકરણમાં જોઈએ તો અઢારસો બ્યાસીમાં એક 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 એક્ટ એણે પસાર કર્યો અને એ દરમિયાન એણે તમામ વિષયોને તમામ જે વિષયો સંસદ અને વિધાનસભા ગૃહની પાસે હોય છે જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાના હોય છે એ વિષયોને ત્રણ ભાગમાં એણે વહેંચી નાખ્યા એક હતા ઇમ્પિરિયલ એટલે કે કેન્દ્રીય વિષયો બીજા હતા પ્રોવિન્સિયલ એટલે કે પ્રાંતીય અને ત્રીજા હતા ડિવાઇડેડ એટલે કે વહેંચી દીધેલા આપણે એ જાણીને પણ નવાઈ લાગશે કે ભારતના બંધારણમાં વર્તમાન બંધારણમાં પણ આપણે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ રીતે વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત આપણે અમલમાં મૂકી રહ્યા છીએ તો એનો અર્થ એ થયો કે આ બાબતો ઓગણીસમી સદીમાં ઓલરેડી પ્રચલિત થઈ ચૂકી હતી અને વિકેન્દ્રીકરણનો આ સિદ્ધાંત મૂક્યો હતો ફેર એટલો છે કે એ અંગ્રેજોએ મૂક્યો હતો અને એ કદાચ એમની પોતાની મુનસૂફી પ્રમાણે મૂક્યો હતો અને પોતાના સ્વાર્થ સાધવા પણ મૂક્યો હોય એવું પણ બની શકે પણ ભારતીય બંધારણ બંધારણે પણ અંગ્રેજી આ વિકેન્દ્રીકરણની નીતિનો સિદ્ધાંત આપણા બંધારણમાં સ્વીકાર્યો છે એ પણ એક બહુ મોટી